યંગસ્ટર્સમાં મહાશિવરાત્રીના ઉજવણી ઉપવાસનો ક્રેઝ વધ્યો શ્રાવણ માસ હોય કે શિવરાત્રી જેવા મોટા તહેવારો આ દિવસમાં ઉપવાસ રાખતા યંગસ્ટરનું પ્રમાણ વધી રહ્યું છે યંગસ્ટર્સ ઉપવાસ કરે છે પરંતુ વડીલો જેવા ઉપવાસ નહીં ચટાકેદાર ખાઈને ઉપવાસ કરે છે જેના કારણે સુરતના ખાણાપીણાની બજારમાં મોટા તહેવારના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીલો રસ ચલણ વધી રહ્યું છે આગામી દિવસોમાં શિવરાત્રિનો તહેવાર આવતો કેટલીક ફરસાણની દુકાનોમાં તો ફરાળી થાળી પણ પીરસવામાં આવી રહી છે પહેલાંના સમયમાં લોકો ઉપવાસ કરતા ત્યારે નકરોડા કે એક ટાઈમ ખાઈને ઉપવાસ કરતા અને તેમાં માત્ર પાણી જ પીતા હતા પરંતુ હાલના ફાસ્ટ યુગમાં આવા ઉપવાસનું

અમે ફરાળી ઊંધિયું બનાવી છે તેની સાથે ફરાળી ચાટ રતાળુ બટાકા અને શક્કરિયાની પણ બનાવીએ છીએ આ ઉપરાંત ફરાળી પાત્રા રતાળુ કટલેસ રથાળુની વેફર અને ફરાળી મુઠિયા પણ બનાવે છે આ સાથે રૂટિન ફરાળી પેટીસ અને ચીવડો તો ખરા જ પરંતુ તેનું ચલણ ઓછું થઈ રહ્યું છે વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા દિવાંગ પટેલ કહે છે કે યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે પરંતુ તેઓ ફાસ્ટ ફૂડથી ટેવાયેલા હોય આ દિવસોમાં પણ આવા ટેસ્ટની વાનગી મળે તેવી ઈચ્છે છે તેના કારણે અમે ફરાળી વાનગી અને અનેક નવી વેરાયટી બનાવી છે અમારે ત્યાં ફરાળી વાનગીમાં દહીં પેટીસ આલુસિંગ ટિક્કી કાજુ વડા કાજુ કટલેસ જેવી નવી વસ્તુ બનાવવામાં આવે છે બીરો રિપોર્ટ સુનિલ ગાંધીવાલા સુરત